જેવા સમાચાર મળ્યા તાત્કાલિક ઇન્ચાર્જ એસપી સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ગૃહ વિભાગના ધ્યાને આવતા રાજ્યના ડીજીપી શ્રી શિવાનંદ ઝા દ્વારા એડિશનલ ડીજી નિર્જા ગોટરુ, આર્મ યુનિટના આઈજી શ્રી પિયુષ પટેલ અને ગાંધીનગર રેન્જના અમદાવાદ રેન્જના આઈજી એ.કે. જાડેજા આ બધા જ લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં વધારાની પોલીસ એસઆરપી અને રેપિડ એક્શન ફોર્સ પણ પહોંચાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં હાલ ત્યાં 2-5 જેટલી એસઆરપીની કંપનીઓ, 2 રેપિડ એક્શન ફોર્સ અને એડિશનલ ડીજી લો એન્ડ ઓર્ડર નિર્જા ગોટરુ ઉપરાંત આઈજી પિયુષ પટેલ અને આઈજી જાડેજા આ સમગ્ર પ્રક્રિયાનું, કાયદો અને વ્યવસ્થાનું ત્યાં નિયમન કરી રહ્યા છે. રાજ્ય સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને આ પ્રમાણેના જૂથ અથડામણના દ્વારા આ પ્રમાણે અશાંતિ ઉભી કરવા માટેનો જે લોકોએ પ્રયાસ કર્યો છે, જે લોકો આ પથ્થરમારામાં સંકળાયેલા છે, જે લોકો આગ લગાડવામાં સંકળાયેલા છે, કેટલાક એવા વિસ્તારો કે જ્યાં અગાઉ આ પ્રમાણેના ઘટના નથી બની, છતાં પણ આ પ્રકારની નવી ઘટના પણ જ્યાં બનવામાં જે લોકોએ ભાગ લીધો છે, એના સંદર્ભમાં આજે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, એડિશનલ ચીફ સેક્રેટરી હોમ, રાજ્યના ડીજીપી આ બધાની અમારી સંયુક્ત મિટિંગ હતી, જેની અંદર અત્યાર સુધીમાં લીધેલા પગલાંની છણાવટ થઈ અને આજે પણ જે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા એના સંદર્ભની પણ મુખ્યમંત્રીને અવગત કરાયા અને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ડીજીપીને સ્પષ્ટ સૂચના સંદેશ આપી છે કે ઘટના બન્યા બાદ ત્વરિતતાથી પોલીસ તંત્રએ એક્ટ કર્યું છે, પરંતુ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાને તાત્કાલિક ખંભાત પહોંચવા માટેની સૂચના આપવામાં આવી. એ જિલ્લાના એસપી હાલ રજા ઉપર છે, એટલે એ જિલ્લાના એસપી તરીકે અમદાવાદ શહેર ટ્રાફિકમાં કામ કરતા ડીસીપી ટ્રાફિક શ્રી અજીત રાજ્યની એસપી આણંદ તરીકે નિમણૂક કરવામાં આવી છે. એ જ ખંભાતના એસડીપીઓ તરીકે ડીવાયએસપી શ્રી ભારતીબેન પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે અને ત્યાં ઇફેક્ટિવલી કામ થઈ શકે એટલે રાજ્યના ડીજીપી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ આજ સાંજ સુધી નિમણૂક કરવામાં આવનાર છે. અમારા સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ અને અમારા ધારાસભ્ય મયુરભાઈ રાવલ એ અમારા સતત સંપર્કમાં છે અને મિતેશભાઈએ અને અમારા એમપી એમએલએ બંને આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આજે અમારા એમએલએ ખંભાત શ્રી મયુરભાઈ માનીય મુખ્યમંત્રીશ્રીને મળવા માટે આવ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીને આખી જે પરિસ્થિતિ થઈ એનું એમણે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરી હતી અને આજે ખંભાત એક એવી સ્થિતિ બનતી જાય છે કે ત્યાં ડેમોગ્રાફિકલ ચેન્જ લેવાના કારણે અવારનવાર આ પ્રમાણેની ઘટનાઓ બનતી જાય છે. એટલે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જે ખંભાતની ત્યાંની માંગણી છે એ પ્રમાણે ખંભાતની અંદર અશાંત ધારાનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેથી કરીને જે તત્વોએ ખંભાતની શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેનો પ્રયાસ કર્યો છે, આગજની કરવા માટેનો પ્રયાસ કર્યો છે, એ લોકોના તમામ અમે સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે અને અત્યાર સુધીમાં જે જુદા જુદા 4 ગુના નોંધાયા છે એ 4 ગુનાની અંદર 47 જેટલા આ તોફાની તત્વોની
ધરપકડ કરી છે. મોટા પ્રમાણમાં કોમ્બિંગ પણ હાથ ઉપર લેવામાં આવ્યું છે અને આ ઘટનામાં કેવી રીતે કયા કયા તત્વોએ આખી સમસ્યા ઉભી કરી છે એ પ્રમાણેનું હાલ તપાસ ચાલે છે અને હું ખંભાતના લોકોને અપીલ કરું છું કે ખંભાત એ શાંતિપ્રિય ખંભાત તરીકેની એની જે જૂની ઓળખ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો ખંભાતમાં અશાંતિ ઉભી કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આપના ખંભાતની શાંતિ જાળવવાની જવાબદારી એ રાજ્ય સરકારની છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એના માટે આજે જરૂરી અનેક પગલાઓની જાહેરાત કરી છે. જે તત્વોએ કર્યું છે, જુદા જુદા વિસ્તારની અંદર અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે એ તમામે તમામ ભાગોમાં લાલ દરવાજા હોય, ભોઈ બારી હોય કે પછી ભાવસાર સમાજના લોકો રહે છે એ વિસ્તાર હોય, આ તમામે તમામ વિસ્તારની અંદર જેટલા લોકોએ આ ષડયંત્ર કરીને આખે આખી આ સમસ્યા ઉભી કરી છે એના સંદર્ભમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ખંભાતની સમસ્યાના મૂળમાં બે કોમના લોકો બાજુબાજુમાં રહેતા રહે છે અને એ લોકોની ખાન પીનની અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે અને જેના કારણે અવારનવાર આ સંઘર્ષો થતા હોય છે, એટલે જેથી કરીને ડેમોગ્રાફિકલ ચેન્જ ન થાય એના માટે આ અશાંત ધારાનો અમલીકરણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. અગાઉ આ પ્રમાણેની બે ઘટનાઓ બની હતી અને બંને ઘટનાની અંદર સંડોવાયેલા લોકો હતા, એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પણ એ લોકોની ધરપકડ બાદ જ્યારે કોર્ટમાંથી એમને જામીન મળ્યા અને એ જામીન મેળવીને જ્યારે ખંભાતમાં એ લોકો આવ્યા ત્યારે ફરીથી એક વખત ખંભાતની અંદર અશાંતિ થઈ છે. એટલા માટે જે રિપીટેડલી પોતાના આશયો સિદ્ધ કરવા માટે ખંભાતની અંદર અશાંતિ ઉભી કરી રહ્યા છે એ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસ એ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે અને કોંગ્રેસને કોઈ પણ રીતે ગુજરાતમાં અશાંતિનું સર્જન થાય એ કોંગ્રેસનો એકમાત્ર આશય રહ્યો છે. પરંતુ ખંભાતની પ્રજા એ વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે અને ખંભાત સહિત ગુજરાતની પ્રજામાં શાંતિ, સલામતી, સુરક્ષા રહે એ અમારી ફરજ છે અને એ અમે ફરજ ઉત્તમ રીતે નિભાવીશું. હાલ કલેક્ટર શ્રી દ્વારા જે નુકસાન થયું છે એ તમામે તમામ નુકસાનનું રિવ્યુ હાલ ચાલી રહ્યો છે. મેં કહ્યું તેમ અકબરપુરા, ભાવસારવાડા, લાલ દરવાજા, ભોઈબારી અને અન્ય બીજા વિસ્તારોની અંદર પણ પથ્થરમારા અને આગજનીની ઘટનાઓ બનેલી છે. હજી આવે તો જોઈએ પોલીસ ત્યાં ચાલુ છે ને, બધા ત્યાં વીએસ હોસ્પિટલ ગયા. હમણાં જ આપ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પત્રકાર પરિષદ સાંભળી રહ્યા હતા. તેમણે ખંભાત હિંસા વિશે પણ વાત કરી હતી. આ ઉપરાંત ખંભાતમાં અશાંત ધારો પણ લાગુ થશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે જેમણે ષડયંત્ર કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપીની સમગ્ર ઘટના પર ધ્યાન રાખી રહી છે. અગાઉ પણ આવી ઘટના બની હતી, તેમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરીથી ખંભાતમાં અશાંતિ ઉભી થઈ છે. જેમણે પણ અશાંતિ ઉભી કરી છે તેમની સામે કાર્યવાહી થશે તેમ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ, ખાસ વારે આ પ્રકારની ઘટનાઓ બને છે અને એના કારણે ત્યાં અશાંત ધારો લગાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ખંભાતમાં અશાંત ધારો લાગુ કરવામાં આવશે.